गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण अग्यार विज्ञान प्रवाहनी अंदर फिजिक्स सब्जेक्टनी अंदर आपणे चैप्टर नंबर 6 स्टार्ट करेलू हतो, एमां अदिश गुणाकार आपणे जोईलो हतो। हवे आजे आपणे आगळ जोवानुं छे उदाहरण 6.1 जोवानुं छे, पण एना पहेला थोड़ी एनी थियरी विशे भणी लईए। एनुं नाम छे प्रक्षिप्त कोण, बराबर। थियरीनुं नाम छे प्रक्षिप्त कोण। तो प्रक्षिप्त कोण जो आपणे शोधवो होय तो एना माटे आपणो सूत्र छे प्रक्षिप्त ए ने बी परनो प्रक्षिप्त जो शोधवो होय तो सूत्र छे ए डॉट बी छेदमां मोड ए इंटो मोड बी। ने मोड ए अने मोड बी कोई भी शोधवो होय ने तो सूत्र छे अंडर रूट ऑफ एक्स स्क्वेर प्लस वाई स्क्वेर प्लस झेड स्क्वेर, बराबर छे। आ एक वस्तु याद रखवानी छे, आ प्रक्षिप्त कोणनो सूत्र छे, बराबर छे। एक सीम्पल वस्तु तमारे याद राखवी पड़शे। હવે દાખલા તરીકે આપણે એક દાખલો જોઈએ છે કે સદિશ એ આપેલો છે 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 5k કેપ, અને સદિશ બી આપેલો છે i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ. તો સદિશ એનો સદિશ બી પરનો પ્રક્ષિપ્ત કોણ શોધો, બરાબર। પ્રક્ષિપ્ત કોણ શોધવાનો છે, પ્રક્ષિપ્ત કોણનો સૂત્ર શું થશે, કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ડોટ સદિશ બી અપોન મોડ એ ઇન્ટુ મોડ બી, બરાબર। તો સૌથી પહેલાં ડોટ શોધવો પડશે, તો આપણે સૌથી પહેલાં ડોટ શોધીએ તો સદિશ એ ડોટ સદિશ બી, 2i કેપ ઇન્ટુ i કેપ એટલે 2 થાય, પ્લસ 3j કેપ ઇન્ટુ j કેપ એટલે 3 થાય, પ્લસ 5k કેપ ઇન્ટુ k કેપ એટલે 5 થશે, 5 ને 3, 8 ને 2, 10. આ આપણે ડોટ મળી ગયો। હવે મોડ એ વધીએ એટલે અંડર રૂટ ઓફ એ એટલે 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, બરાબર। 5 નો વર્ગ 25, 25 ને 4 29, 29 ને 9, 38. મોડ બી વાત કરીએ તો અંડર રૂટ ઓફ 1 પ્લસ 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ એટલે √3 મળશે। ડોટ છે આપણા 10, અહીંયા છે √38, અહીંયા છે √3, બંનેનો મલ્ટીપ્લાય કરીએ તો √38 મલ્ટીપ્લાય બાય √3 કરીએ એટલે 114 થાય, તો આ આપણો કોસ થીટા મળી ગયો, બરાબર। આ જવાબ 10 ના છેદમાં વર્ગમૂળમાં 114, બરાબર। તો આ એક રીતે દાખલો ગણવાનો છે। બીજો એક જોઈએ, સદિશ એ આપેલો છે, સદિશ બી આપેલો છે, એના બી પરનો કોણ શોધવાનો છે એટલે સદિશ એ ડોટ સદિશ બી અપન મોડ, એટલે પહેલાં ડોટ હોય તો, બરાબર છે। હવે એની અંદર પછી આપણે મોડ એ શોધી દો, મોડ બી શોધી દો, બરાબર છે। બંનેને આપણે ગુણાકારમાં મૂક્યા એટલે આપણને થીટા મળી, બરાબર। તો આ એક વસ્તુ યાદ રાખવાની છે। હવે આમાં તમને એવું કે એનો બી પરનો પ્રક્ષિપ્ત કોણ, કોણ એનો બી પરનો, બરાબર, તો એ કોસ થીટા આવશે, ને બીનો એ પરનો કહેતો બી કોસ થીટા આવશે। આવું જો શોધવાનું કે અલગથી, જો એનો બી પરનો કહેતો એ કોસ થીટા, ને બીના એ પરનો કહેતો બી કોસ થીટા, સીધી કિંમતો મૂકવાની રહેશે, બરાબર। તો આ રીતના દાખલા છે બીજા, બરાબર। આમાં તમારું ઉદાહરણ આ 2-3 દાખલા ગણવાના છે, ને ઉદાહરણ 6.1 છે। ઉદાહરણ 6.1ની અંદર તમને સદિશ એફ આપેલો છે, સદિશ ડી આપેલો છે, ને એફનો ડી પરનો કોસ થીટા એ વધારો છે પ્રક્ષિપ્ત કોણ, અને સૂત્ર આવું થશે સદિશ એફ ડોટ સદિશ ડી અપોન મોડમાં સદિશ એફ ઇન્ટુ મોડમાં સદિશ ડી। આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, બરાબર છે। આ સૂત્ર પરથી આપણે દાખલો ગણવાનો છે, એમાં પહેલાં ડોટ શોધી કાઢવાનો, પછી બંનેનો મોડ શોધી કાઢવાનો, બરાબર છે। તો આ એક વસ્તુ તમારે ખાસ જોવાની છે, ને તમારે ઉદાહરણ નંબર 6.1 કરવાનો છે। હવે ત્યાર પછી આપણે વાત કરીએ કે કાર્ય ઉર્જા પ્રમેય સમજાવવાનો છે, કાર્ય ઉર્જા પ્રમેય, કાર્ય ઉર્જા પ્રમેય આ 2 માર્કની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। શું કહે છે, કણની ગતિ, ઉર્જામાં થતો ફેરફાર, તેના પર લાગતા ચોખ્ખા બળ વડે થતા કાર્ય જેટલો હોય છે। શું કહે છે, કણની ગતિ ઉર્જા એટલે કે ડેલ્ટા કે, એમાં થતો ફેરફાર, તેના પર લાગતા ચોખ્ખા બળ વડે થતા કાર્ય જેટલો હોય છે, એટલે એના ઉપર જે બળ લાગે છે એ બળ વડે જે કાર્ય થાય છે એ કાર્ય જેટલો કોણ હોય છે, ડેલ્ટા કે, બરાબર છે। આપણી પાસે શું કહે છે ફરીથી એકવાર, કણની ગતિ ઉર્જામાં થતો ફેરફાર તે તેના પર લાગતા તેના ચોખ્ખા બળ વડે લાગતા કાર્ય જેટલો હોય છે। સૂત્ર કયું છે, V² ઇઝ ઇક્વલ ટુ, આપણી પાસે સૂત્ર હતું V² ઇઝ ઇક્વલ ટુ V² પ્લસ 2AD છે, પ્લસ V² નામ મોકલી એટલે માઇનસ V² થાય ઇઝ ઇક્વલ ટુ 2AD, બરાબર। હવે આની અંદર બંનેને આપણે 1/2 m વડે ગુણીએ છીએ બંને બાજુએ, તો અહીંયા થશે 1/2 mv²
અને થશે વન હાફ એમ વી ઝીરો સ્ક્વેર, અને અહીંયા આપણે વન હાફ એમ અહીંયા ટુ એડી એવો ને એવો બરાબર, એથી ટુ ટુ કેન્સલ થઈ જશે. અહીંયા વન હાફ એમ વી સ્ક્વેર એટલે કોનો સૂત્ર છે કે એમ વી ઝીરો છે એટલે કે ઝીરો, અહીંયા શું બચશે એમ એ ડી. હવે એમ ઇન્ટુ એ એટલે શું છે એફ છે, એટલે કે માઇનસ કે ઝીરો ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ કે માઇનસ કે ઝીરો એટલે ડેલ્ટા કે લખાય, અને એફ ઇન્ટુ ડી એટલે હું લખાય કાર્ય. આવી ગયું સૂત્ર જોઈ લો, સાબિત થઈ ગયું બરાબર. શું કહે છે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ તેના વડે તેના પર તેના ચોખ્ખા બળ વડે થતા કાર્ય જેટલો હોય છે બરાબર. તો આ એક વસ્તુ યાદ રાખવાની છે, બે માર્કની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે. ફરીથી એકવાર કહું છું, કણની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ તેના પર લાગતા ચોખ્ખા બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. આ એનો નિયમ છે, આ શું છે નિયમ છે બરાબર. આ એનો મેથેમેટિકલ સ્ટેટમેન્ટ છે, ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. આ સાબિત કરવાનું છે ને એની સાબિતી અહીંથી સ્ટાર્ટ થશે બરાબર છે. કે વી સ્ક્વેર માઇનસ ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો સ્ક્વેર પ્લસ ટુ, એના આપણે આ સમીકરણ બન્યું એને બંને વડે વન હાફ એમ ટુ વન હાફ એમ વડે ગુણી કાઢ્યો એના ઉપરથી પછી આપણે આ સાબિતી કરી બરાબર છે. તો આ એક વસ્તુ યાદ રાખવાની છે. ત્યાર પછી હવે એનો એક દાખલો છે, ખાસ ધ્યાનથી જોજો. આપણે એક ઉદાહરણ છે 6.2 બરાબર, 6.2ની વાત કરીએ તો આમાં દળ તમને આપેલું છે 1 ગ્રામ, ઊંચાઈ આપી છે આપણને 1 કિલોમીટર, અને ગતિ આપી છે 50 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે શોધવાનું છે કે એક તો ડબલ્યુ વધવાનો છે બરાબર છે કાર્ય, બીજું આપણે વધવાનું છે બંનેમાં કાર્ય અને ગતિ ઉર્જામાં થતો ફેરફાર, બે વસ્તુ આપણે વધવાની છે. તો આપણને સૂત્ર ખબર છે કે કાર્યનું સૂત્ર કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ જી એચ બરાબર છે. તો આપણે એમ આપણને ખબર છે 1 ગ્રામ એટલે 1 × 10⁻³ થાય, જી એટલે 10 તો ખબર જ છે, અને હાઈટ આપણને 1 કિલોમીટર એટલે 1000 મીટર મૂકી દીધી. આ બધું કરીએ એટલે આપણને શું મળી જાય, કાર્ય મળી ગયો બરાબર છે. બીજું હવે આપણે આ કયું કાર્ય મળેલું, ગુરુત્વાકર્ષી કાર્ય. ટોટલ કાર્ય શોધવું હોય બરાબર તો આપણને સૂત્ર ખબર છે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બરાબર. કયું સૂત્ર છે, ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. ડબલ્યુ એટલે શું થાય, ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ, અને આ મૂકે તો ડેલ્ટા કે માઇનસ ડબલ્યુ જી થાય. ડેલ્ટા કે આપણે હોતો પડશે, ડેલ્ટા કે એટલે શું થશે કે ટુ માઇનસ કે વન. કે ટુ એટલે શું થાય, વન હાફ એમ વી સ્ક્વેર એ ફાઇનલ, ને કે વન તો હંમેશા 0 જ હોય. બધી કિંમતો મૂકી એટલે કે મળ્યો, એ ડેલ્ટા કે નહીં મૂકો, ડબલ્યુ જી આપણને ઉપરથી મળ્યો છે, બધાનું માઇનસ કરો એટલે ફાઇનલ કાર્ય મળે. ફરીથી એકવાર કહું છું, મૂળ કાર્ય વધવાનું છે. મૂળ કાર્ય વધવા માટે તમારે સૌથી પહેલાં પહેલી વસ્તુ ડબલ્યુ કે માઇનસ ડબલ્યુ જી, ડબલ્યુ જી આપણે ઉપરથી શોધી કાઢ્યો. હવે ડેલ્ટા કે શોધવા માટે આપણે કે ટુ માઇનસ કે, કે ટુ એટલે કે ફાઇનલ ગતિ ઉર્જા, અને કે વન એટલે કે ઇનિશિયલ એટલે કે શરૂઆતની ગતિ ઉર્જા. બધી કિંમતો મૂકી દીધી એટલે ડેલ્ટા કે મળ્યો અહીંયા મૂક્યો, ઉપરથી ડબલ્યુ જી મળ્યો અહીંયા મૂક્યો, બંનેને માઇનસ કર્યા એટલે આપણને ફાઇનલ કાર્ય મળી બરાબર છે. સેમ ઉદાહરણ આ બે આપેલા છે મેં બરાબર, તમારે ગણવાનું છે. ત્યાર પછીનું આજે આપણે બીજું એક જોવાનું છે, અને એ છે કાર્ય. આ બી બે માર્કની એક થિયરી છે બરાબર. કાર્ય એટલે શું સમજાવું, તો પદાર્થ પર લાગતા બળ અને પદાર્થ દ્વારા બળની દિશામાં થયેલ સ્થાનાંતર. પદાર્થ દાખલા તરીકે આ પદાર્થ છે, આની ઉપર જે બળ લાગે છે તે બળ અને બળની દિશામાં થતું સ્થાનાંતર, એ બંનેના ગુણાકારને શું કહેવામાં આવે છે, કાર્ય. ડબલ્યુનું સૂત્ર છે સદિશ એફ ઇન્ટુ ડી, સદિશ કાઢી નાખો એટલે સૂત્ર બનશે એફ ડી કોસ થીટા બરાબર છે બરાબર. હવે જો કોસ થીટાને આપણે 0 ગણીએ થીટાને, તો કોસ 0 1 થાય તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું બને, એફ ઇન્ટુ ડી. તેનો એકમ કયો છે, જૂલ છે બરાબર. તે ધન અથવા ઋણ ગમે તે હોઈ શકે, એની આકૃતિ આપણને આ બતાવેલી. આપણે બળ આપ્યો છે, કોઈ ખૂણા પર આપ્યો છે, આટલો એનો અંતર છે બરાબર. તો આ એક બે માર્કમાં યાદ રાખવાની છે. ઓકે, હવે બીજી એક વસ્તુ કે જો અર્ગમાં હોય તો 10⁻⁷ જૂલ થાય, ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય તો 1.6 × 10⁻⁹ જૂલ થાય, જો કેલરીમાં હોય તો 4.186 જૂલ થાય, અને જો કિલોવોટ અથવા તો કિલોવોટ અવરમાં હોય તો 3.6 × 10⁻⁶ જૂલ થાય બરાબર છે. આ એક વસ્તુ યાદ રાખવાની છે. હવે થીટાની વાત કરીએ તો એ હું પછી દાખલા કાલે ગણાવતી વખતે કરાવીશ, પણ આટલી વસ્તુ આ તો ખાસ યાદ રાખવાનું છે, કારણ કે તમારો કાર્ય ચારમાંથી કોઈ બી વસ્તુમાં આવી શકે. અર્ગમાં આવે તો જૂલમાં ફેરવવા વડે અણી વડે ગુણવાનું,
ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવે તો અનિવાળે ગુણવાનો, કેલરીમાં આવે તો અનિવાળે, અને કિલોવોટ અવરમાં આવે તો અનિવાળ. બરાબર છે? એટલે આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આજે આપણે કેટલું જોયું? તો કે ભાઈ ઉદાહરણ 6.1 જોયો, બરાબર છે, એટલે સોરી એની થિયરી જોઈ, પછી એક દાખલો જોયો. 6.1 તમારે ગણવાનો છે. હવે 3 દાખલા છે ને, પછી 6.1 ગણવાનો. 4 દાખલા થયા, બરાબર છે. ત્યાર પછી કાર્ય ઉર્જા પ્રમેય શોધવાનો છે. કાર્ય ઉર્જા પ્રમેય મળી જાય ત્યાર પછી આપણે એનો દાખલો છે 6.2 ને એના બીજા બે એક્ઝામ્પલ છે ને પછી કાર્ય છે. આટલું આજે બતાવવાનું છે. ઓકે, થેન્ક યુ.